આઈસીસી ટી ટ્વેન્ટી મેન્સ ક્રિકેટની શરૂઆત થઈ ગઈ છે. વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે અને જેની બે મેચ રમાઈ ગઈ છે. ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી મેચ તો જીતી લીધી, પણ વાત કરવી છે કાલે મોટો મેજર અપસેટ સર્જાયો છે. કારણ કે યુએસએની ટીમ કે જે પહેલી વાર વર્લ્ડ કપ રમી રહી છે, એમણે 2009ની ટી ટ્વેન્ટી ચેમ્પિયન પાકિસ્તાનને હરાવ્યું છે. યસ, કેવી રીતે આખી ઘટના બની, ચલો વાત કરીએ એના વિશે. તો યુએસએ અને પાકિસ્તાન વચ્ચે કાલે મેચ હતી અને એ મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 159 રનનો ટાર્ગેટ આપ્યો યુએસએને, અને યુએસએ એણે બહુ જ સારી રીતે ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો. છેલ્લી ઓવરમાં 15 રન જોઈતા હતા અને લાસ્ટ બોલ પર ચોક્કો લગાવીને નીતિશ કુમારે છે સ્કોર લેવલ કર્યો. ત્યારબાદ સુપર ઓવર આવી અને એ સુપર ઓવરમાં જે યુએસએના બેટ્સમેન છે એમણે 19 રન કર્યા. 19 રન એ સુપર ઓવર માટે બહુ જ મોટું ટાર્ગેટ કહેવાય, અને જે ટાર્ગેટ પાર ના કરી શકી અને આ મેચ છે એ યુએસએ જીતી લીધી, જેનો સૌથી મોટો ફાયદો થયો છે અને મેજર અપસેટ સર્જાયો છે ક્રિકેટ વર્લ્ડ કપમાં કે કોઈ ટીમ હોય અને એવી રીતે આવે તે પાકિસ્તાનને હરાવ્યું હોય. અને જો વાત કરીએ તો આ મેચના સુપર હીરો રહ્યા હતા એક તો આપણા જે કેપ્ટન છે એકચ્યુઅલી અમેરિકા ટીમના, જે છે આપણા આણંદના જ મોનાંગ પટેલ, જે ત્યાંથી બિલોંગ કરે છે, અને એ સિવાય સૌરભ નેત્રાવાલકર જેણે કમાલની બોલિંગ કરી હતી અને મેચ એમણે જીતાવ્યો હતો છેલ્લે છેલ્લે સુપર ઓવરમાં પણ. અને એમની સાથે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી થઈ હતી. જે સૌરભ નેત્રાવાલકર છે એ એકચ્યુઅલી જ્યારે ભારત તરફથી રમી રહ્યા હતા, રમી ચૂક્યા છે ઓલરેડી, 19 અંડર 19 છે એ રમી ચૂક્યા છે, અને ત્યારે એમની સાથે કેએલ રાહુલથી માંડીને બીજા ઘણા બધા એવા સ્ટાર્સ હતા, મયંક અગ્રવાલ છે એ પણ એમની સાથે રમી ચૂક્યા છે. અને ત્યારે જે 2010નો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ થયો હતો અંડર 19, અને એ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જે છે એ બાબર આઝમ પણ હતા, જે આજની મેચ પણ રમ્યા હતા, અને વરસાદને કારણે એ મેચ જીતી ગયા હતું પાકિસ્તાન. એટલે 14 વર્ષ પછી બદલો લીધો છે સૌરભ નેત્રાવાલ કરે અને એમણે પાકિસ્તાનને, અને એમાં પણ બાબર આઝમ એ ટીમના કેપ્ટન, અને એમણે હરાવ્યા છે. તો આ વર્લ્ડ કપની બધી જ લેટેસ્ટ અપડેટ્સ તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર મળતી રહેશે. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.